વિદ્યાર્થી મિત્રો પૂજા વિદ્યાલયની ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ વિષય ગુજરાતી પાઠ બાર નરેન્દ્ર પાઠના લેખક છે ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર રમે છે આ પાઠ એવો છે કે તમે ત્રણ મિત્રો ભેગા થઈ અને એક એક પાત્ર ભજવો કોઈ નરેન્દ્ર બને કોઈ તારક બને અને કોઈ દાદાજી બને એ રીતે બને અને તમે આ પાઠ એક નાટકને રૂપે ભજ વાંચીને ભજવી શકો નાટક પણ બનાવી શકો છો તો આજે આપણે એવું જ આ એક પાઠ આપણે જોવાનો છે એમાં નરેન્દ્ર અને તારક અને ત્રીજા દાદાજી આ ત્રણને વાત વાતચીત થાય છે એ આપણે જોઈશું નરેન્દ્ર કહે છે તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે તારક ચાલ આપણે ત્યાં રમીએ તારક કહે છે ઝાડ તો મને પણ બહુ જ ગમે છે મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે શું કહે છે કે મને પણ ઝાડ બહુ ગમે છે અને દાદાજી પણ કહેતા હતા કે વૃક્ષો છે એ હવાને સ્વચ્છ રાખે છે ચોખ્ખી રાખે છે નરેન્દ્ર કહે છે એકદમ સાચી વાત છે વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે નરેન્દ્ર શું કહે છે તારી વાત સાચી છે વૃક્ષો આપણ વરસાદ લાવવામાં પણ મદદ કરે છે અને પંખીઓને પણ ઉપર બેસી શકે છે ઉપર માળા પણ બનાવી શકે છે માળા બનાવી અને પક્ષીઓ રહી શકે છે એટલે વૃક્ષો આપણને આ રીતે પણ મદદરૂપ થાય છે તારક કહે છે અને આ વૃક્ષો તડકામાં છાયો પણ આપે છે શું કહે છે કે આ વૃક્ષો છે આપણને તડકામાં બહુ ગરમી લાગતી હોય અને એને છાયામાં આપણે ઊભા રહીએ તો આપણે છાયડો પણ આપે છે અને પવન આવે ત્યારે એનો એના જે પાંદડા હોય એનાથી આપણો ઠંડો ઠંડો પવન પણ ઠંડી હવા પણ મળે છે નરેન્દ્ર કહે છે તારક તું ક્યારેય વૃક્ષ ઉપર ચડ્યો છે નરેન્દ્ર તારકને પ્રશ્ન પૂછે કે તું ક્યારેય વૃક્ષ ઉપર ઝાડ ઉપર ચડ્યો છે તારક કહે છે ના હો મને બીક લાગે શું કહે છે તારક કે મને બીક લાગે છે એટલે હું કોઈ વાર ઝાડ ઉપર ચડ્યો નથી નરેન્દ્ર કહે છે અરે એમાં ડરવાનું શું જો હું આ વૃક્ષ ઉપર ચડું છું નરેન્દ્ર વૃક્ષના ઝાડ થળ પર પાસે જઈને ઉપર ચડવા લાગે છે તારક નીચે ઊભો રહીને જુએ છે થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાય છે શું કરે છે નરેન્દ્ર છે એ ઝાડ ઉપર ચડી જાય છે અને પછી એ વૃક્ષને ડાળ ઉપર હિંચકા ખાય છે અને તારક ત્યાં છે ઊભો ઊભો તેને જોઈ રહે છે આવી જા તારક મજા આવશે હિંચકા ખાવાની શું કહે છે નરેન્દ્ર કે તું પણ ઝાડ ઉપર ચડીને આવી જા ઝાડ ઉપર ઝાડની ડાળીઓ પર બેસીને હિંચકા ખાવાની મજા આવશે તારક કહે પણ પણ મને બીક લાગે છે નરેન્દ્ર શું કહે છે તારક કે મને ઝાડ ઉપર ચડવાને ઝાડ ઉપર હું ચડ ચડું કાં તો પડી તો એટલે મને ઝાડ ઉપર ચડવાની બીક લાગે છે કહે કહે મારી માતા શું છે ખબર છે જીવનમાં નિડર ભરો શું છે તારક છે એ કહે છે કે એમાં તો ઝાડ ઉપર ચડવાનું એમાં શું પીવાનું મારી મારી મા છે એ મને કહે રોજ કહે છે જીવનમાં નિર બનો ડરપોક નહી હું પણ ઉપર ચડું છું તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે એટલે પ્રયત્ન કરે છે એટલામાં તારકના દાદા આવી જાય છે અને પછી શું કહે છે કે તારક પણ ઝાડ ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે એટલામાં તારકના દાદા ત્યાં આવી જાય છે દાદા કહે છે અરે શું કરે છે તારક ઝાડ પર ચડે છે પડી જઈશ હવે એના દાદા શું પૂછે તારકને તું ઝાડ ઉપર ચડે છે ઝાડ ઉપર ચડે પડી ચડીને તું પડી જઈશ તો તારક કહે નહીં પડું દાદાજી જુઓ મારો ભાઈ પણ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે શું કહે છે તારક હું ઝાડ ઉપરથી નહીં પડું મારો મિત્ર નરેન્દ્ર છે એ પણ ઝાડ ઉપર ચડીને એની ડાળી પર હિંચકા ખાય છે દાદા કહે નરેન્દ્ર હા પેલો તોફાની ને દત્ત બાબુનો દીકરો ને તું વળી એના રવાડે ક્યાં ચડ્યો એ તો વડના વાંદરા ઉતારે એવો છે એ છોકરા નીચે ઉતર નરેન્દ્ર ડાળે લટકીને હળવેથી નીચે ભૂસકો છે દાદા શું કહે છે પેલો તોફાને છોકરો ને દત્તબાપુનો બાબુ છોકરો જે વાંદરા જેવો જ છે તે આખો એને એના રવાડે એની વાદે ચડવાનું નહીં અને પછી એ નરેન્દ્રને દાદાજી નીચે ઉતારે છે એટલે નરેન્દ્ર છે ડાળે લટકી અને ધીમેથી નીચે ભૂસકો છે નરેન્દ્ર કહે છે દાદાજી પ્રણામ દાદા કહે સુખી રહે દીકરા પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો શું કહે છે આ નરેન્દ્રને દાદાજી પ્રશ્ન પૂછે છે કે તું ઝાડ પર ચડ્યો કેમ હતો નરેન્દ્ર કહે દાદાજી ઝાડ ઉપર ચડીને એની ડાળ પર હીંચકા ખાવાની મજા આવે એટલે શું કરવા ચડ્યો હતો કે ઝાડ ઉપર ચડી અને એની ડાળ હોય એના ઉપર હિંચકા ખાવાની ખૂબ મજા આવે છે એટલે હું ઝાડ ઉપર ચડ્યો હતો દાદા કહે સારું પણ હવે ન ચડતો નરેન્દ્ર કહે કેમ દાદાજી દાદા કહે જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે સમજો એટલે આપ નરેન્દ્ર ઝાડ ઉપર ચડે નહીં એટલે એને બીક આપવા માટે દાદાજી શું કહે છે કે આ ઝાડ ઉપર એક રાક્ષસ રહે છે એ નાના છોકરાઓ ખૂબ હેરાન કરતા હોય તો એમને હેરાન કરે છે એટલે હવેથી આ ઝાડ પર ચડ ન ચડતો જાઓ બીજે ક્યાં રમો શું કે છે હવે તું આ ઝાડ ઉપર ચડીશ નહીં જો તું ઝાડ ઉપર ચડીશ તો આ ઝાડ પર જે રાક્ષસ રહે છે એ તને હેરાન કરશે તને તને પીવડાવશે એટલે તું હવે ઝાડુ પર ચડીશ નહીં અને બીજે ક્યાં રમો નરેન્દ્ર કહે પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો આ હાથમાં પુસ્તકનું પુસ્તકનું શેનું છે શું કહે છે કેમ દાદાજી પણ દાદાજી એટલે કેમ અમે કેમ દાદાજી તમે અહીંથી ક્યાં જાઓ છો અને હાથમાં શેનું પુસ્તક છે દાદા કહે અરે શિવ 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 આ તમારી વાતોમાં મારે મંદિરમાં જવામાં મોડું થઈ ગયું શું કહે છે દાદાજી શું કહે છે ભગવાનનું નામ રહે છે શિવ 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 એમ કરીને કહે તમારી જોડે વાતો કરવા રહ્યો એમાં મારે મંદિર જવામાં મોડું થઈ ગયું નરેન્દ્ર કહે દાદાજી અત્યારે મંદિરે દાદા કહે હા સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ સમજ્યો દાદાજી જાય છે શું કહે છે દાદાજી કે સવારે ને સાંજે ભગવાનનું નામ લેવું જોઈએ એમ કહે અને તે દાદાજી મંદિર તરફ જાય છે નરેન્દ્ર ફરી વૃક્ષ ઉપર ચડવા લાગે છે તારક મૂંઝાય છે શું કરે છે નરેન્દ્ર ફરીથી વૃક્ષ પર ઝાડ ઉપર ચડવા લાગે છે અને તારક છે ત્યાં ત્યાં મૂંઝાય છે તારક કહે છે અરે નરેન્દ્ર તું ફરીથી ઝાડ ઉપર ચડે છે નરેન્દ્ર કહે હા એમાં શું વાંધો છે શું કહે છે નરેન્દ્ર કે હા હું ફરીથી ઝાડ ઉપર ચડું છું ફરીથી ઝાડ ચડ પર ચડવામાં એ શું વાંધો છે તારક કહે પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે તને રાક્ષસની પણ બીક નથી શું કહે છે તારક કહે છે કે દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે તો તને રાક્ષસની પણ બીક નથી લાગતી નરેન્દ્ર કહે છે અરે તારક દાદાજી તો આપણે ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા કે બાકી

બંને મિત્રો નરેન્દ્ર પણ ઝાડ પર ચડે છે અને તારક પણ ઝાડ પર ચડે છે અને પછી બંને મિત્રો ગાય છે ગીત ગાય છે અમે ના ડરીએ કોઈ આફતથી બંને વૃક્ષોમાં રહીએ રે રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ રે શું ગાય છે કે અમે કોઈ મુશ્કેલીઓથી ડરીએ નહીં જંગલના વૃક્ષોમાં રહીએ છીએ અને રંગબેરંગી ફૂલો થઈને અમે ડાળ ડાળ પર ઝૂલીએ એટલે દરેક ડાળો પર હિંચકા ખાઈએ નરેન્દ્ર એની માળા માતના ખોળામાં માથું રાખીને સૂતો છે એની મા ભુવનેશ્વરી દેવી એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાત કરી રહ્યા છે હવે ચોથું પાત્ર કોનું છે માતાનું નરેન્દ્રની માતાનું નરેન્દ્ર શું કરે છે કે એની માના માતાના ખોળામાં માથું રાખીને સૂઈ રહ્યો છે છે અને એને માતા હનુમાનજીના હનુમાનજીના પરાક્રમો વિશે વાર્તા કહે છે હનુમાનજીની વાર્તા કહે છે માતા કહે છે અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા એટલે માતાજી વાર્તા કહે છે એમાં શું કહે છે કે હનુમાનજી આખો પર્વત હાથમાં ઉભાડીને આકાશમાં ઉડ્યા એટલે રામ સીતાની વાર્તામાં હનુમાનજીનું પાત્ર હોય છે માં હનુમાનજી છે એ આખો પર્વત હાથમાં રાખીને ઉડ્યા હતા એ વાત અંદર આવે છે નરેન્દ્ર કહે છે માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા અને નરેન્દ્ર છે એને મમ્મીને પ્રશ્ન પૂછે છે કે શું હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા માતા કહે હા બેટા હનુમાનજી વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા શું કહે છે એની માતા કહે છે કે હનુમાનજી છે એ વાયુપુત્ર હતા એટલે કે પવન પુત્ર હતા એટલે એ આકાશમાં ઉડી પણ શક ઉડી શકતા હતા અને એ ખૂબ જ બળવાન પણ હતા નરેન્દ્ર કહે માતા આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય હોય છે હવે નરેન્દ્ર એની માતાને પ્રશ્ન પૂછે છે કે આ હનુમાનજી છે એ ક્યાં રહેતા હોય છે માતા કહે હનુમાન દાદાને કેળા પહોંચ આવે એટલે એ કેળાની વાડીમાં રહે બેટા ચાલ હવે તું સુઈ જા સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે નરેન્દ્ર આંખો બંધ કરે છે એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પસારે છે તેને ઊંઘ આવતી નથી મનમાં હનુમાનજીને યાદ કરે છે હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરીને તે સુઈ જાય છે બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી તે કેળાની વાડીમાં બેઠો છે શું કરે છે કે એની મમ્મી છે નરેન્દ્રની મમ્મી એને કહે છે કે હનુમાનજી કે હનુમાનજીને કેળા બહુ ભાવે છે એટલે કેળાની વાડીમાં રહે છે પછી એની મા છે એની માતા છે એને કહે છે કે તું હવે આંખો બંધ કરીને સૂઈ જા સવારે સવારે શાળાએ જવાનું સ્કૂલમાં જવાનું છે એટલે તું સુઈ જાય એમ કરીને એની માતા છે એને સુવડાવે છે અને પીઠ પર હાથ ફેરવે છે બસ પણ નરેન્દ્ર છે એણે મનમાં સંકલ્પ કર્યો છે કે મારે હનુમાનજીને મળવું છે એટલે સવારે વહેલો ઉઠીને તે કેળાની વાડીમાં બેઠો હોય છે નરેન્દ્ર કહે છે હા આ હનુમાનજી એ ના આવ્યા હું તો ક્યારનોય એમની રાહ જોઉં છું જો હનુમાન દાદા નહીં આવે ને તો હું એમની સાથે કીટા જ કરી નાખીશ શું કહે છે નરેન્દ્ર કે રાત્રે એની માતા જોડે જે વાત સાંભળી હતી કે હું હનુમાનજી કેળા બહુ પાવે એટલે કેળની જ વાડીમાં રહે છે એટલે નરેન્દ્ર શું કહે છે કે હજુ કેમ હનુમાનજી આવે નહીં અને જો હનુમાનજી નહીં આવે તો હું એમની સાથે કીટ્ટા કરી નાખીશ માતા કહે પ્રવેશીને અરે બેટા તું અહીં છે મેં તો મેં તો તને કેટલો શોધ્યો અને આ હાથમાં આટલા બધા કેળા કોના માટે છે શું કે છે થોડી વારમાં એની મમ્મી આવે છે અને એને પ્રશ્ન કરે છે કે હું તને બધે શોધતી તે અને તું અહીં આવીને બેઠો છે નરેન્દ્ર કહે માતા હું હનુમાન દર્શન કરવા આવ્યો છું શું કે છે કે હું હનુમાનજીના દર્શન કરવા આવ્યો છું આ કેળા પણ એમના માટે જ છે તે કહ્યું હતું ને કે દાદા કે કેળાની વાડીમાં રહે પણ હનુમાન દાદા તો ન આવ્યા શું કહે છે કે તે રાત્રે મને કહ્યું હતું ને કે હનુમાન દાદા તો કેળાની વાડીમાં જ રહે છે પણ હનુમાન દાદા તો હજુ આવ્યા નથી અને હું એમની માટે કેળા લઈને આવ્યો છું માતા કહે નરેન્દ્રના માથે હાથ દઈને એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો ચાક ઘેર જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ શું કહે છે પછી નરેન્દ્રની માતા શું કહે છે કે હનુમાનજીને રામ ભગવાને કંઈક કામ સોંપ્યું હશે એટલે એ કામ કરવા માટે કયા હશે તું એ ખરેખરો હનુમાનજીનો ભક્ત છે ચાલ હવે તને હું ઘરે જઈને અભિમન્યુની વાર વાર્તા કહીશ નરેન્દ્ર કહે માતાની આંગળી પકડીને ચાલ માતા ફળિયામાં ત્રણ ચાર છોકરાઓ રમત રમે છે થોડી વારે નરેન્દ્ર પ્રવેશે છે નરેન્દ્ર કહે છે ચાલો ભેરુઓ આજે એક નવી રમત રમીએ શું કહે છે નરેન્દ્ર કહે છે ચાર ત્રણ ચાર મિત્રો રમતા હતા એમને ભેગો એ ગયો શું કે છે કે ચાલો આજે એક નવી રમત રમી તારક કહે કઈ નવી રમત નરેન્દ્ર નરેન્દ્ર કહે ધ્યાનની રમત આપણા ઋષિમુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા શું કહે છે કઈ રમત રમવાનું કહે છે ધ્યાન કરવું આપણા ઋષિમુનિઓ હતા એ પણ ધ્યાન કરતા હતા દધીજી કહે ધ્યાનમાં બેસવાથી સારા લાભ થાય એટલે એક મિત્ર એનો હતો દધીજી નામનો એ શું કહે છે ધ્યાનમાં બેસવાથી શું લાભ થાય નેન્દ્ર કહે ધ્યાન ન કરવાથી મનને શાંતિ મળે શું કહે છે ધ્યાન કરવાથી મનને શાંતિ મળે શરીરનો થાક દૂર થઈ જાય અને આપણા જેવા બાળકોને તો ઘણો ફાયદો એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે શું કે ધ્યાન કરવાથી થાક પણ દૂર થઈ જાય અને આપણે એકાગ્રતા પણ વધે અને યાદશક્તિ પણ વધે તારક રહે નરેન્દ્ર આ બધી તને કેવી રીતે ખબર પડી તારક શું પ્રશ્ન કહે છે પૂછે છે કે નરેન્દ્ર તને આવી બધી વાત ક્યાંથી ખબર પડી દદીજી કહે કેમ ન પડે એના કરે દરરોજ સંતો મહંતો પધારે છે એમની સંગતનો

તેઓ પણ દરરોજ સવારે ને સાંજે ધ્યાનમાં બેસે છે શું કહે છે કે મારા પિતા પણ રોજ સવારે ધ્યાન કરવા બેસે છે સવારે ને સાંજે ધ્યાન કરે છે દત્તીજી કે હા હા ચાલો ચાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ નરેન્દ્ર બંને મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવે છે પછી પોતે પણ પદ્માસનમાં બેસી ઓમકાર બોલે છે બીજા મિત્રો પણ ઓમકાર બોલે છે ત્યાં એકાએક બૂમ સંભળાય છે ભાગો ભાગો સાપ આવ્યો સાપ છે કે જે નરેન્દ્ર છે એ પદ્માસન કરે અને ઓમકારનો મંત્ર બોલતો હોય છે અને એના મિત્રો પણ એ રીતે બેઠા હોય અને ઓમકારનો મંત્ર બોલતો હોય એવામાં દૂરથી એક બૂમ સંભળાય છે ભાગો ભાઈ ભાગો સાપ આવ્યો સાપ દી કહે આંખોલીને ઓ બાપરે સાપ આવ્યો સાપ આવે ભાગો શું કહે છે દતેજી આ ખોલીને કે સાપ આવે છે ભાગો ભાગો તારક કહે છે ઊભો થઈને અરે નરેન્દ્ર ભાગ જલ્દી સાપ નીકળે છે ચાલ જ જલ્દી દૂર જતા રહીએ શું કહે છે તારક નરેન્દ્રને ત્યાંથી ઊભો થઈને કહે છે કે નરેન્દ્ર તું ઊભો થઈ છે ચાલ આપણે જતા રહીએ સાપ આવી રહ્યો છે નરેન્દ્ર ધ્યાનમાં જ બેસી રહે છે દદીજી કહે છે નરેન્દ્ર સાંભળે છે કે નહીં સાપ નીકળ્યો છે તારક કહે ભાગ જલ્દી ચાલ અમે જઈએ છીએ નરેન્દ્ર હજી ધ્યાનમાં જ છે બધા છોકરા ભેગા ભાગી જાય છે કોલાહલ શાંત થઈ જાય છે ધીમે ધીમે મિત્રો પાછા નરેન્દ્ર પાસે આવે છે શું કરે છે નરેન્દ્ર ધ્યાનમાં હોય છે બીજા બધા મિત્રોને આ સાપ આ સાપ આવે એનો અવાજ સાંભ એનો બધાની ભૂવો સાંભળી એટલે એ કોલ ત્યાંથી ભાગી જાય છે અને થોડી વારમાં એ બધે ભૂઆપુ બંધ થઈ જાય છે એટલે પછી પાછા એ નરેન્દ્ર પાસે આવે છે તારક કહે છે અરે નરેન્દ્ર તું તો ખરો છે હા શું કહે છે તું તો ખરો માણસ છે કે સાપ આવે તો પણ તું ઊભો થયો નહીં તું ડર્યો નહીં નરેન્દ્ર કહે કેમ શું થયું દધીજી કહે નરેન્દ્ર તને અમારી એકેય ભૂમ સંભળાઈ નહીં શું કહે છે દધીજી કે તને અમે આટલી બધી ભૂમો પાડી તો એ તને એક પણ ભૂમ સંભળાવી નહીં નરેન્દ્ર કહે ના મને તો કશી જ ખબર નથી તારક કહે ખરેખર નરેન્દ્ર તને કશી જ ખબર નથી નરેન્દ્ર કહે હું તો ધ્યાનમાં હતો દદી દદીજી કહે જો ભાઈ તારી આ ધ્યાનની રમત તો જોખમી છે હા શું કહે છે તું ધ્યાનમાં હતો તો ત આટલી બધી બૂમો પાડી કે સાપ આવ્યો સાપ આવ્યો તો અમે ત્યાંથી ખસીને જતા રહ્યા પણ તું ત્યાંથી ઊભો થયો નહીં જો તું ધ્યાનમાં હતો ને તને એ સમયે જો સાપ કરડી જાય તો શું થાય એટલે તારી આ ધ્યાનની રમત બહુ જ જોખમકારક છે તારક કહે ના એવું નથી દધીજી આપણે માત્ર આંખો જ બંધ કરી હતી આપણું મન તો શું કહે છે તારક કહે છે કે આપણે તો ખાલી આંખો જ બંધ કરી હતી પણ આપણે ધ્યાનમાં હતા નહીં આપણું મન તો કેવું છે ચંચળ છે દીજીજી કહે તારક મને તો લાગે છે કે આપણું આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે શું કહે છે દત્તીજી કે મને તો એવું લાગે છે કે આપણો નરેન્દ્ર છે ભવિષ્યમાં મોટા મોટું વ્યક્તિ બનશે નરેન્દ્ર બીજા તરફ સ્મિત કરે છે એની માતા ત્યાં પ્રવેશે છે માતા કહે છે નરેન્દ્ર ઓહ બેટા નરેન્દ્ર હવે માતા ત્યાં એની નરેન્દ્રની માતા આવે છે અને એને બોલાવે છે કે નરેન્દ્ર કહે છે ઊભો થઈને હા માતા માતા કહે છે ચાલ ઘેર આજે એમણે ઠે ઘેર ઠાકોર પધારવાના છે તારે એમને એકાદ ભજન સંભળાવવાનું છે શું કહે છે કે આપણા ઘરે ઠાકોર મહારાજ એટલે કે સ્વામી વિવેકાનંદ આવવાના છે સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ આવવાના છે અને તારે એમને એક ભજન સંભળાવવાનું છે નરેન્દ્ર કહે હા માતા આવજો મિત્રો શું કહે છે આટલું એની માતાને કહી અને પછી શું કહે છે મિત્રોને કહે છે આવજો આ બધા જાય છે અને પડદો ત્યાંથી પડી જાય છે અને અહીં નાટક પૂર્ણ થાય છે બોલો મિત્રો તમને ગમ્યું ને નરેન્દ્ર તારક અને એના મિત્રો દધીજીની વાર્તા આ નાટકમાં તમને ગમ્યું ને તો હવે આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ નીડર એટલે કે ડરે નહીં તેઓ બહાદુર પદ્માસન એટલે કે ડાબો પગ જમણા સાથળ પર અને જમણો પગ ડાબા સાથળ પર ચડાવીને ટટ્ટાર બેસવું તે ઓમકાર એટલે કે ઓમ પ્રણવ ઓમ એવો ઉચ્ચાર સંગત એટલે કે સોબત સાથે જવું તે ઠાકુરજી એટલે કે સ્વામી રામકૃષ્ણ પરમહંસ તેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા રોટી પ્રયોગ વળના વાંદરા ઉતારવા એટલે બહુ જ તોફાની હોવું